जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना, सब्जेक्ट समाजशास्त्र, SYBS सेमेस्टर 4, पेपर नंबर 10, जे मुख्य पेपर छे, जेना यूनिट 3 ना पार्ट 6 में आज आपणे ત્રીજા નંબરનો જે આપણો મુદ્દો છે, બ્રિટિશ યુગમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો, તેના વિશે ચર્ચા કરીશું. બ્રિટિશ અમલની શરૂઆત સાથે ભારતે આધુનિક યુગમાં પ્રવેશ કર્યો તેમ કહી શકાય, પરંતુ વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિથી જોતા રાજા રામમોહન રોયે ઉદાર શિક્ષણ, બંધનમાંથી મુક્તિ, સામાજિક સમાનતા અને સ્ત્રી પુરુષ સમાનતા અને સ્વાતંત્ર્ય તથા માનવતાવાદના પાયા ઉપર સામાજિક સુધારણા માટે પ્રયાસ કર્યો અને તે દ્વારા તેમણે ભારતમાં સામાજિક ક્ષેત્રે આધુનિક યુગનું ઉદ્ઘાટન કર્યું. બ્રિટિશ યુગમાં આધુનિક શિક્ષણ દાખલ થયું. આ શિક્ષણ સૈદ્ધાંતિક રીતે ધર્મ, જ્ઞાતિ અને લિંગના ભેદભાવ વિના સર્વ માટે ખુલ્લું મૂકવામાં આવતા સ્ત્રીઓને સૈદ્ધાંતિક રીતે શૈક્ષણિક અધિકાર અને તક ઉપલબ્ધ બન્યા. ખ્રિસ્તી મિશનરીઓ, બ્રિટિશ સરકાર અને સુધારકોના પ્રયાસોથી ભારતમાં સ્ત્રી શિક્ષણના વિકાસ માટેની તકોનો પાયો નંખાયો. ત્યારબાદ મહાત્મા ગાંધીજી સુધીના નેતાઓ અને શિક્ષણ પ્રેમીઓ દ્વારા જન સમુદાયિક શિક્ષણને સમર્થન મળ્યું તથા સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળવા લાગ્યું. જો કે 19મી સદી સુધી સ્ત્રી શિક્ષણ પ્રત્યે પૂર્વગ્રહો પ્રવર્તતા હતા. સ્ત્રી શિક્ષણ હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર ગણાતું. જે સ્ત્રીને લખતા વાંચતા આવડતું હોય તે સ્ત્રી લગ્ન પછી તરત જ વિધવા બને છે તેવી માન્યતા રૂઢિચુસ્તોમાં પ્રચલિત હતી. બ્રિટિશ સરકારે મિશનરીઓને તેમજ સુધારકોએ સ્ત્રી શિક્ષણ માટે સક્રિય પ્રયાસો કર્યા, પરંતુ રૂઢિચુસ્તો સ્ત્રી શિક્ષણનો પ્રબળ વિરોધ કરતા. ઈસવીસન 1875ની સાલ સુધી યુનિવર્સિટી પણ સ્ત્રી શિક્ષણ વિરુદ્ધના લોકમત અને પૂર્વગ્રહના દબાણ હેઠળ સ્ત્રીના ઉચ્ચ શિક્ષણના અધિકારનો સ્વીકાર કરતી. છેક 1877ની સાલમાં કલકત્તા યુનિવર્સિટીએ સ્ત્રીના ઉચ્ચ શિક્ષણના અધિકારનો સ્વીકાર કર્યો. આમ 19મી સદીના 8મા દાયકા સુધી સ્ત્રી શિક્ષણના ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પૂર્વગ્રહ અને ઉદાસીનતા પ્રવર્તતા હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કન્યા શાળા શરૂ કરી. તેના અનુકરણ રૂપે ભારતના મોટા શહેરોમાં કન્યા શાળાઓ શરૂ થઈ અને સ્ત્રી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા અને વિરોધ ઘટવા લાગ્યા તથા સ્ત્રી શિક્ષણને સામાજિક સ્વીકૃતિ મળવા લાગી. ધીમે ધીમે કન્યા શાળાઓની સંખ્યા વધવા લાગી તથા સહન શિક્ષણ પણ શરૂ થયું. સમજી લઈએ, બ્રિટિશ યુગમાં ધર્મ, જાતિ તથા જ્ઞાતિના ભેદભાવ વિના આધુનિક શિક્ષણ દાખલ થવાથી સ્ત્રીઓને સૈદ્ધાંતિક રીતે શૈક્ષણિક અધિકારો તથા તકોની પ્રાપ્તિ થઈ એવું કહેવા માંગે છે. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓ, બ્રિટિશ સુધારકો, ગાંધીજી સુધીના તમામ નેતાઓ અને શિક્ષણ પ્રેમીઓ દ્વારા શિક્ષણને સમર્થન મળવાથી અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણને ઉત્તેજના મળવાથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ. 19મી સદી સુધી સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઘણા બધા આપણા સમાજમાં પૂર્વગ્રહો હતા, ખોટી માન્યતાઓ હતી, ખોટા રીત રિવાજો હતા. તે મુજબ એક માન્યતા તો એટલી બધી પ્રચલિત હતી કે જો સ્ત્રી શિક્ષણ લેશે અને જો એને લખતા વાંચતા આવડતું હોય તો તે સ્ત્રી લગ્ન પછી તરત વિધવા બને છે, એટલે કે એનો પતિ જે છે તે મૃત્યુ પામશે, એવી ખોટી માન્યતાઓ પ્રચલિત હતી. આવી માન્યતા રૂઢિચુસ્તવાદીઓમાં પ્રચલિત હતી. ત્યારબાદ 1877માં કલકત્તા યુનિવર્સિટીએ સ્ત્રીના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના અધિકારોનો સ્વીકાર કર્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કન્યા શાળા શરૂ કરી. સૌ પ્રથમ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કુમારિકાઓ માટે કન્યા શાળા શરૂ કરી અને ધીમે ધીમે શાળાઓમાં શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી. હવે જોઈએ પહેલું સ્ત્રી શિક્ષણ અંગે સુધારકોનું મંતવ્ય અને બ્રિટિશ સરકારની તે સમયની નીતિ. સ્ત્રીના દરજ્જા વિષયક સમિતિના અહેવાલમાં નોંધ્યા મુજબ સમગ્ર વિશ્વમાં સ્ત્રીના દરજ્જાની સુધારણાની ચળવળના ઇતિહાસના
પ્રારંભથી જ સમાજમાં સ્ત્રીના પરાધીન સ્થાનમાં પરિવર્તન લાવવા માટેનું મહત્વનું સાધન શિક્ષણ રહ્યું હોવાનું જણાય છે. નારી મુક્તિના બધા હિમાયતીઓએ શૈક્ષણિક સુવિધાઓ અને તકોમાં વૃદ્ધિ કરવા તથા સ્ત્રી શિક્ષણ અમુક ક્ષેત્રે અને સ્તરમાં સ્ત્રીના પ્રવેશ પરના રૂઢિગત બંધનોની નાબૂદી કરવાના વિચારોને સમર્થન આપ્યું. 19મી સદીના ભારતમાં સુધારકોએ સમાજમાં સ્ત્રીના દરજ્જાની સુધારણા માટે સ્ત્રી શિક્ષણના મહત્વ ઉપર ભાર મૂક્યો છે. આમ છતાં આ સુધારકોના મતે સ્ત્રી શિક્ષણનો મુખ્ય હેતુ સામાજિક, આર્થિક કે રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓને કાર્યદક્ષ બનાવવાના કે તેમાં સક્રિય સહભાગી બનવાનો ન હતો, પરંતુ તેમનો મુખ્ય હેતુ કુટુંબમાં પત્ની અને માતા તરીકે સ્ત્રી તેમની પરંપરાગત ભૂમિકાઓ એટલે કે આદર્શ ગૃહિણી તરીકેની અને આદર્શ માતા તરીકેની બાળ ઉછેરની ભૂમિકા વધુ સક્ષમ બનાવવાનો હતો. સમાજ જીવનના અન્ય ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષ સમાનતા વિના માત્ર કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો સુધારવાનો તેમનો મુખ્ય હેતુ હતો. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે 19મી સદીમાં સુધારકોએ સ્ત્રી દરજ્જાની સુધારણા માટે સ્ત્રી શિક્ષણ પર ભાર મૂક્યો. સ્ત્રીઓ શિક્ષણ લેતી થાય તેના માટે અનેક પ્રયત્નો કર્યા, છતાં સુધારકોના મતે સ્ત્રી શિક્ષણનો મુખ્ય હેતુ તે સમયે તેને સામાજિક રીતે સક્ષમ બનાવવી, આર્થિક ઉપાર્જન કરતી થાય તેવું કરવું કે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશીને પોતાની કારકિર્દી બનાવે એવો તો હતો જ નહીં, પરંતુ સ્ત્રી અને પત્ની તથા માતા તરીકેની જે ભૂમિકાઓ ભજવવાની છે તેના માટે વધુ સક્ષમ બનાવવાની બાબતનો હતો. આગળ જોઈએ. એની બેસન્ટના મતે સ્ત્રી શિક્ષણ રાષ્ટ્રીય સમસ્યાઓના નિવારણ માટે જરૂરી છે. જે સ્ત્રી પત્ની તરીકે જીવન જીવવા માંગતી હોય તેને ધર્મ, કળા, નીતિ, સાહિત્ય, વિજ્ઞાનથી પરિચિત કરવી જોઈએ. જે સ્ત્રીઓને વ્યવસાય કરવાની જરૂર છે અને ખાસ કરીને જે વિધવાઓ છે તેમને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી તે શિક્ષિકા, નર્સ કે ડૉક્ટર બની આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. શિક્ષણની જ સ્ત્રીઓ ગૃહ જીવનને ઉજ્જવળ કરી શકશે. રૂઢિવાદીઓ દ્વારા સ્ત્રી શિક્ષણમાં થતા વિરોધ સામે સુધારકો એવી દલીલ કરતા કે સ્ત્રી શિક્ષણ પરંપરાના બંધનોને તેમજ સમાજના મૂળભૂત એકમ તરીકે કુટુંબને વધુ મજબૂત બનાવશે. તેઓના મતે સ્ત્રી શિક્ષણનો અનાદર અને બાળલગ્નો તથા પરદા પ્રથા એ સ્ત્રીના વ્યક્તિત્વ અને બુદ્ધિના વિકાસને અટકાવ્યો છે. સ્ત્રી શિક્ષણના અભાવમાં વિકસતા કુંઠિત અને પાંગળા વ્યક્તિત્વ એ કુટુંબના સુમેળભર્યા વાતાવરણ પર વિપરીત અસર કરી છે. આમ સુધારકોની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી શિક્ષણ કુટુંબમાં સ્ત્રીઓનો દરજ્જો સુધારવાના સાધનમાંના સમાન હતું. વિશાળ સામાજિક સંદર્ભમાં જોઈએ તો કોઈ પણ ભૂમિકા ભજવવા માટે સ્ત્રીઓને સજ્જ કરવાનો તેમાં હેતુ ન હતો. સમજી લઈએ. એની બેસન્ટના મતે જે સ્ત્રી પત્ની તરીકે જીવવા માંગતી હોય તેને ધર્મ, કળા, નીતિ, સાહિત્ય, વિજ્ઞાન વગેરેથી પરિચિત કરવી જોઈએ તેવું એની બેસન્ટ માનતા હતા. તેના માટે શું કરવું જોઈએ? તો કે તેના માટે સ્ત્રીઓએ શિક્ષણ લેવું જોઈએ એવું એની બેસન્ટનો મત હતો. વળી વિધવા સ્ત્રીઓને વ્યવસાયો કરવા અંગેની તાલીમ આપવી જોઈએ તેવું પણ એની બેસન્ટ માનતા, જેથી તેઓ શિક્ષિકા, નર્સ, ડૉક્ટર વગેરે બની શકે અને પોતાના પગભર બની અને પોતાનું ગુજરાન ચલાવી શકે. બ્રિટિશ સરકારે આમ સુધારકોની દ્રષ્ટિએ સ્ત્રી શિક્ષણ કુટુંબમાં સ્ત્રીઓનો દરજ્જો સુધારવાના સાધન સમાન ન હતું, પણ વિશાળ સામાજિક સંદર્ભમાં જોઈએ તો કોઈ પણ ભૂમિકા ભજવવા માટે સ્ત્રીઓને સજ્જ કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. બ્રિટિશ સરકારે ભારતના સામાજિક જીવનમાં બિન હસ્તક્ષેપની નીતિ અખત્યાર કરી હતી. આથી બ્રિટિશ સરકાર સ્ત્રી શિક્ષણ અંગેની મર્યાદિત દ્રષ્ટિને સામાન્ય રીતે ટેકો આપતી. ભારતમાં સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીઓના આરોગ્યની સમસ્યાઓને પહોંચી વળવા માટે સ્ત્રી શિક્ષકો અને સ્ત્રી ડૉક્ટરો અને નર્સની જરૂર પડી. આથી બ્રિટિશ યુગમાં સ્ત્રી શિક્ષણના કાર્યક્રમમાં સ્ત્રીઓને શિક્ષણ અને તાલીમ તબીબી ક્ષેત્રની તાલીમના મહત્ત્વનો સ્વીકાર થવા પામ્યો. સમજી લઈએ.
આટલી ચર્ચા પરથી આપણે જોઈ શકીએ કે સ્ત્રી શિક્ષણ એ સુધારકોના મતે કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો સુધારવાના સાધન રૂપ માત્ર હતું, જો કે સામાજિક સંદર્ભમાં અન્ય ભૂમિકા ભજવવા માટે સ્ત્રીઓને તૈયાર કરવાનો એમાં હેતુ રહેલો ન હતો. બીજા નંબરનો મુદ્દો જોઈએ, બ્રિટિશ યુગમાં સ્ત્રી શિક્ષણની પ્રગતિ. બ્રિટિશ યુગ દરમિયાન સ્ત્રી શિક્ષણનો પ્રારંભ થયો. સ્ત્રી શિક્ષણ પ્રત્યેના પૂર્વગ્રહો હળવા બનવા લાગ્યા અને સ્ત્રી શિક્ષણને સામાજિક સ્વીકૃતિ મળવા લાગી. ખ્રિસ્તી મિશનરીઓ સુધારકો અને બ્રિટિશ સરકારના પ્રયાસોથી ધીમે ધીમે શિક્ષણ સંસ્થાઓની સંખ્યા અને તેમાં શિક્ષણ લેતી સ્ત્રીઓની સંખ્યા વધવા લાગી. અહીંયા આપણને એક ચાર ટાઈપો છે ઈસવીસન પ્રમાણે, તે સમજી લઈએ. બ્રિટિશ યુગ દરમિયાન સ્ત્રી શિક્ષણને સામાજિક સ્વીકૃતિ મળવા લાગી એટલા માટેના કેટલાક આંકડાકીય માહિતી આપણને નીચે મુજબની છે, જેમાં આપણને ઈસવીસન પછી પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં, કોલેજમાં કેટલા સ્ત્રીઓએ પ્રવેશ લીધો હતો અને અન્ય સંસ્થાઓમાં સ્ત્રીઓએ કેટલો પ્રવેશ લીધો હતો એનો આખો એક ચાર્ટ તૈયાર કરીને અહીંયા આપ્યો છે, જોઈ લઈએ. 1881 થી 1882ના વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં 1,24,000 કન્યાઓએ કેળવણી લેતી હતી. માધ્યમિક શાળાઓની વાત કરીએ તો તે 2,000થી વધુ કન્યાઓ કેળવણી લેતી હતી. કોલેજોમાં માત્ર 6 કન્યાઓ કેળવણી લેતી હતી અને અન્ય સંસ્થાઓમાં 515 કન્યાઓએ કેળવણી લીધી હતી. એ પછી જોઈએ તો 1901 થી 1902 સુધીના વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં 3,45,000 કન્યાઓ કેળવણી લેતી હતી. માધ્યમિક શાળાઓમાં 9,000 કન્યાઓ કેળવણી લેતી હતી. કોલેજોમાં 256 કન્યાઓ કેળવણી લેતી હતી. અન્ય સંસ્થાઓમાં 2,370 કન્યાઓ કેળવણી લેતી હતી. એ પછી ઈસવીસન 1922ના વર્ષની વાત કરીએ તો પ્રાથમિક શાળાઓમાં 11,86,000 કન્યાઓ કેળવણી લેતી હતી. માધ્યમિક શાળાઓમાં 26,000 કન્યાઓ કેળવણી લેતી હતી. કોલેજોમાં 900 કન્યાઓ કેળવણી લેતી હતી. અન્ય સંસ્થાઓમાં 11,000 કન્યાઓ કેળવણી લેતી હતી. 1946 થી 1947ની જો વાત કરીએ તો તે વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં 34,75,000 કન્યાઓ કેળવણી લેતી હતી. માધ્યમિક શાળાઓમાં 6,22,000 કન્યાઓ કેળવણી લેતી હતી. કોલેજોમાં 23,000 કન્યાઓ કેળવણી લેતી હતી. અન્ય સંસ્થાઓમાં 56,000 કન્યાઓ કેળવણી લેતી હતી. આવી રીતે બ્રિટિશ યુગ દરમિયાન સ્ત્રી શિક્ષણ સામાજિક સ્વીકૃતિ મળવા લાગી અને એના માટે થઈ અને સ્ત્રીઓએ જે શિક્ષણ પ્રાપ્ત કર્યું 1881 થી 1947 સુધીમાં તેનો આપણને અહીંયા ચાર્ટ આપ્યો છે. આમ 1881 થી 1882માં કુલ 1,27,000 કન્યાઓએ ભાગ પ્રાથમિક શાળાઓમાં આમ 1881-82માં કુલ 1,27,000, 1901-02માં 3,65,000, 1921-22માં 12,24,000 અને 1946-47માં 41,57,000 કન્યાઓ શિક્ષણ મેળવતી હતી. સ્ત્રી શિક્ષણની ટકાવારી 1881-82માં 0.2% હતી, 1901-02માં 0.7%, 1921-22માં 1.8% અને 1946-47માં 6% હતી. કલકત્તા યુનિવર્સિટીએ સ્ત્રીઓને સ્નાતક કક્ષાએ 1877માં પ્રવેશ અધિકાર આપ્યો અને 1878માં પરીક્ષા અધિકાર આપ્યો. મુંબઈ યુનિવર્સિટીએ સ્ત્રીઓને આ અધિકાર 1883માં આપ્યો. ભારતમાં પ્રથમ બે સ્ત્રીએ સ્નાતકની પદવી 1883માં કલકત્તા યુનિવર્સિટીમાંથી મેળવી. આમ દેશમાં સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણના અધિકાર અને તકનો સ્વીકાર થયો.
અહીં આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રીઓને સ્નાતક કક્ષાએ 1877માં સૌ પ્રથમ કલકત્તા યુનિવર્સિટીએ પ્રવેશ અધિકાર આપ્યો અને 1878માં તેમને પરીક્ષા આપવાનો પણ અધિકાર મળ્યો, જ્યારે મુંબઈ યુનિવર્સિટીએ 1883માં આવો પરીક્ષા આપવાનો અને પ્રવેશ આપવાનો અધિકાર સ્ત્રીઓને આપ્યો. ભારતમાં સર્વપ્રથમ બે સ્ત્રીઓએ 1883માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી. આગળ જોઈએ. સ્ત્રી શિક્ષણની ઉપરોક્ત સંખ્યાત્મક માહિતી ઉપરથી જણાશે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ મેળવતી સ્ત્રીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે, પરંતુ સમયના પરિણામની દ્રષ્ટિથી જોતાં 1882થી 1946-47 દરમિયાનના 60 વર્ષના ગાળામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રોમાં સ્ત્રી શિક્ષણનો વિકાસ દર પ્રમાણમાં ખૂબ જ ધીમો રહ્યો છે. વળી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણ લેતી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહેવા પામી છે. પરદા પ્રથા, બાળ લગ્ન અને સ્ત્રી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા તથા પૂર્વગ્રહોની અસર નીચે બ્રિટિશ યુગ દરમિયાન સ્ત્રી શિક્ષણની પ્રગતિ ધીમી રહેવા પામી છે. વળી પુરુષ શિક્ષણની સરખામણીમાં સ્ત્રી શિક્ષણ ઘણું ઓછું રહ્યું છે. આમ છતાં એક સમયે સ્ત્રી શિક્ષણના અભાવ જેવી પરિસ્થિતિ હતી તેને બદલે સ્ત્રી શિક્ષણની ધીમી પણ એકધારી પ્રગતિ સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાની સુધારણાનો સંકેત આપે છે, જે સ્વતંત્ર ભારતમાં સ્ત્રી શિક્ષણની પ્રગતિની દિશા, પ્રમાણ અને અવરોધોને પ્રતિબિંબિત કરે છે. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે એકંદરે બ્રિટિશ શાસન દરમિયાન સુધારકોના પ્રયાસોથી સ્ત્રી શિક્ષણના બંધનો હળવા થવા લાગ્યા, તેથી સ્ત્રીઓને શિક્ષણના હકો અધિકારો પ્રાપ્ત થયા. પરદા પ્રથા, બાળ લગ્ન, સ્ત્રી શિક્ષણ પ્રત્યેના જે કેવા કેવા પૂર્વગ્રહો લોકોએ ધારણ કરેલા હતા સમાજે વગેરેની અસરોના કારણે સ્ત્રી શિક્ષણની પ્રગતિ ધીમી રહેવા પામી હતી. છતાં એક ધારી ધીમી પ્રગતિએ સ્ત્રીઓના શૈક્ષણિક દરજ્જામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. અહીંયા આપણે ચર્ચા આપણી પૂરી કરીએ છીએ. આ પછીના પાર્ટમાં આપણે ચોથા નંબરનો જે મુદ્દો છે, સ્વતંત્ર ભારતમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો, તેના વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.